બ્રેક બાદ આગળ વાત કરીએ તો ભરપૂર મનોરંજન અને સામાજિક સંદેશો આપતી ફિલ્મ જલસાઘર રૂપેરી પડદે રજૂ થઈ રહી છે. ફિલ્મના કલાકારોએ અમદાવાદ કરી પ્રેસ વાર્તા. ભરપૂર મનોરંજન અને સામાજિક સંદેશો આપતી ફિલ્મ જલસાગર રૂપેરી પડદે રજૂ થઈ રહી છે ત્યારે આ ફિલ્મના કલાકારો અમદાવાદની મુલાકાતે આવ્યા હતા, જેમાં મુખ્ય કલાકારો હિતેન કુમાર, યામિની જોશી, નિખિલ પરમાર, ખેવના રાજ્યગુરુ, જીતેન્દ્ર ઠક્કર, હિતેશ રાવલ, કલ્પેશ પટેલ અને રાજેશ ઠક્કર એ અભિનય આપ્યો છે. ફિલ્મની વાર્તા જોવા જઈએ તો યુવાન વયે પોતાનો પહેલો પ્રેમ નિષ્ફળ જતાં કવિ હિતેન કુમાર પોતાની મરજી વિરુદ્ધ લગ્ન કરે છે, પરંતુ તેમનો પુત્ર નિષ્ઠુર અને દયાહીન પાકે છે. અંતે કવિ વૃદ્ધોને આશ્રય માટે એક બંગલામાં જલસાગર શરૂ કરે છે. અહીં કર્નલ જીતેન્દ્ર ઠક્કર, મહેસાણાના કરશન કાકા, હિતેશ રાવલ, અલ્પેશભાઈ, કલ્પેશ પટેલ અને એક જમાનાના બિઝનેસમેન ઉપાધ્યાય રાજેશ ઠક્કર રહેતા હોય છે. આ તમામ લોકોના જીવનની અને તેઓ કેવી રીતે જલસાગરમાં રહેવા આવ્યા તેની વાત છે. એક દિવસ આ જલસાગરમાં એક વૃદ્ધ મહિલાનું આગમન થાય છે, જેનું નામ છે સ્મિતા, યામિની જોશી છે. આ ઉપરાંત વૃદ્ધોના આદર વિશે જાગૃતિ આપતી યુવતી નિકિતા, ખેવના રાજ્યગુરુ પણ ભાગ ભજવતી હોય છે. તમામ પાત્રોને ખૂબ રસપ્રદ રીતે વણી લેવામાં આવ્યા છે. એકંદરે જલસાગર આજના યુવાનોને પોતાના માતા પિતાની સાર સંભાળ લેવા માટે અને તેમના માટે સમય ફાળવવા માટેનો સંદેશો હરવા અંદાજમાં આપતી સામાજિક અને ભરપૂર કોમેડી ફિલ્મ છે. આ ફિલ્મની કથા અંકી ગોરની છે. ફિલ્મની પટકથા અને સંવાદ યુવરાજ જાડેજા અને અંશુ જોશીએ લખ્યા છે. આવો જાણીએ ફિલ્મ વિશે આ ફિલ્મના કલાકારો દ્વારા શું પ્રતિક્રિયાઓ આપવામાં આવી. કિંજલ શિકારી સાથે હિના મંસૂરી, જેડેશ ટીવી, અમદાવાદ. એકચ્યુઅલી અમારા એક પડોશમાં રહેતા ભાનુમાસી મારા, એમને એમના દીકરાએ ગરડાગર મૂકી દીધું. તો એ ભાનુમાસીને અવારનવાર મળવા જવાનું થયું હતું. તો ત્યારે જ્યારે પણ જોઉં ત્યારે ભાનુમાસી રડતા હોય, બાજુમાં બીજા માસીઓ રડે, બીજા દાદાઓ રડતા હોય, ત્યારે મને એમ થયું કે આ લોકોના જીવનમાંથી આ રુદન ક્યારે નીકળશે. તો ત્યારે એવો વિચાર આવ્યો કે 50 વર્ષ વટાવી નાખ્યા પછી ખરેખર દરેક માણસે પણ બદલાવાની જરૂર છે. એમના ફેમિલી માટે એ જે વૈચારિક મતભેદો હોય છે સંતાનો સાથે, એમની દીકરાઓની વહુ સાથે, કારણ કે એ આખી જિંદગી એક સરસ ઠાઠથી જીવ્યા હોય છે, પણ આફ્ટર રિટાયરમેન્ટમાં કે વૃદ્ધા અવસ્થા આવ્યા પછી એમનું જે માન પાન જળવાતું નથી કરવા, એના કારણે એ લોકો બહુ હર્ટ થાય છે. અને એ હર્ટ થાય છે એના કારણે લોકો ફ્રસ્ટ્રેશનમાં આવી જાય છે. તો આ ફિલ્મથી મારે એક જ ઉદ્દેશ છે કે જીવન મળ્યું છે અનમોલ, તો એને મસ્ત જીવો, ચાહે ગમે તેવી પરિસ્થિતિ આવે, પણ એમાં તમે એ પરિસ્થિતિનો સામનો કેવી રીતે કરો છો. અને આજના યુવાનોને પણ મારે એક મેસેજ આપવો છે કે તમે તમારા મા બાપને મિત્ર બનાવીને જોશો તો એ લોકો પણ તમને મિત્ર બનાવીને રાખશે અને તમે સરસ રીતે જીવી શકશો. અને આ એક ફિલ્મ એવી છે કે જેમાં ઘરડાગરની વાત નથી, વેદરાગરની વાત નથી, આ માત્ર જલસાઘરની વાત છે. તો જીવનને કેવી રીતે જીવવું જોઈએ, કેવી રીતે માણવું જોઈએ અને સરસ રીતે જીવન જીવી
શકાય એ વાત કરતી આ ફિલ્મ છે, જેમાં ભરપૂર કોમેડી છે, ઇમોશન્સ છે, ક્યાંક ક્યાંક એવા સીન આવશે જે તમારા આંખના ખૂણા ભીના થશે, અને સુંદર કોમેડી ફિલ્મ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. આપ સૌ પ્રેક્ષક મિત્રોને આ ચેનલના માધ્યમથી હું રિક્વેસ્ટ કરું છું કે પ્લીઝ આ ગુજરાતી ફિલ્મને વધારી લો અને લોકો સુધી આ ફિલ્મ પહોંચે એવી મારી પ્રાર્થના. આ ફિલ્મનું શૂટિંગ અમારું જેમ હિતિન કુમાર અમારા હીરો છે, એમ જલસાગર જે બંગલો છે એ પણ એક હીરો છે. તો બંગલો અમે અમદાવાદની અંદર એક મોટો ઘરે રાખ્યો હતો અને આનું બધું શૂટિંગ અમદાવાદમાં જ થયું છે. ફિલ્મમાં ગીતો ટોટલ 4 છે. એક ગીત લખ્યા છે પ્રીત સુરતી, અલય અને યુવરાજ જાડેજાએ, પાર્થિવ ગોહેલ, ભૌમિક શાહ આ બધા અમારા સિંગર છે અને આકાશ શાહે એનું મ્યુઝિક ડાયરેક્શન કર્યું છે. બહુ સુંદર મેલોડિયસ ગીત છે, તમને ગીતો પણ સાંભળવા ગમશે. લવ સોંગ છે, થીમ સોંગ છે અને મસ્તી તોફાનવાળું પણ એક ગીત છે. જિંદગીમાં બધું જ કરી લઈએ છીએ, આપણે જલસો કરવાનું ભૂલી જઈએ છીએ. જિંદગીના એક તબક્કે જુવાની જ્યાં સુધી હોય છે ત્યાં સુધી આપણે એક યા બીજા વ્યક્તિઓમાંથી ક્યાંક જલસો શોધી લેતા હોય છે એમની કંપની દ્વારા, એમના માટે કશુંક કરીને. પણ લાઈફના એક તબક્કે જેમણે તમારા માટે પોતાનું આયખું ઘસી નાખ્યું હોય એ વ્યક્તિઓને ક્યાંક ખૂણામાં તમે એ રીતે હડસેલી દેતા હો છો, એ વખતે એ વ્યક્તિઓને ખોવાઈ ગયેલી જિંદગીની ચમક ફરી પાછી આપવાની જે જગા છે એ જગાનું નામ છે જલસાગર. એની અંદર જીવતા માણસ જે છે, જે કવિરાજ છે, જેનું કેરેક્ટર હું પ્લે કરી રહ્યો છું, અદા કરી રહ્યો છું, અને દરેક માણસને જિંદગીમાં ખોવાયેલો જલસો પાછો મેળવી આપવાનું કામ કરતો આ માણસ એટલે જલસાગરનો કવિરાજ છે. ખાસ એટલા માટે કે હીરો તરીકે તમે ખૂબ મોટા સફળતા મેળવી ચૂક્યા હો, ત્યાર પછી તમારી પાસે આવનારી દરેકે દરેક ફિલ્મ તમારી પાસે આગળની ફિલ્મની જ કોઈક ઝાંખી લઈને આવતી હોય છે કે નહીં સર આપ રોમેન્સ કરો, આપ રોમેન્ટિક ફિલ્મ કરો, આપ ગીતો કરો. પણ એક એક્ટરે પોતે નક્કી કરવાનું છે કયા તબક્કે મારે કઈ ફિલ્મો કરવાની બંધ કરવી જોઈએ, જે મેં છેલ્લા 6 વર્ષથી બંધ કરી છે. એક્ટર તરીકે દરેક એક્ટર સારા એક્ટરની કે જીવંત એક્ટરની એક ભૂખ હોય કે જુદા જુદા રોલ્સ મળે, જુદા જુદા જિંદગીના પાસાઓને પડદા પર લઈને આવે, પ્રેક્ષકોના હૃદય સુધી પહોંચે. એમાંની આ જર્નીનો એક ટુકડા દરમિયાનમાં છેલ્લી ફિલ્મ મારી ચિત્કાર હતી. ચિત્કારમાં એક બહુ જુદો રોલ કર્યો. આ ફિલ્મનો જે રોલ મારી પાસે આવ્યો કે મને લાગ્યું કે આ કથા લોકો સુધી લઈ જવી ખૂબ જરૂરી છે આ કેરેક્ટર દ્વારા, અને એક્ટર તરીકે મને કરવાની મજા પડે કે જેમાં જિંદગીના આ તબક્કે જ્યારે હું પોતે 50 વર્ષ વટાવી ચૂક્યો છું એ તબક્કે હવે આ પ્રકારના રોલ જે ભલે ઉંમરમાં મોટા હોય પણ છતાં પણ કથાનો નાયક હોય એવો રોલ જ્યારે મારી પાસે આવ્યો ત્યારે ડેફિનેટલી મેં કરવાની હા પડીને આજે તમારી સમક્ષ જલસાગર લઈને આવ્યો છું. જી જી જી, મને ત્યાં કંઈક સારું મળશે ત્યારે હું ડેફિનેટલી કરવા જઈશ, પણ મારી પરમનન્ટ કર્મભૂમિ તો ગુજરાત જ છે, ગુજરાતી જ છે. એટલે મેં હું એટલું તમને કહી શકું કે ગુજરાતી સિનેમાને મેં હિન્દી ફિલ્મ માટેના સ્ટેપિંગ સ્ટોન તરીકે નથી ક્યારે વાપરી. જ્યારે કંઈક સારી ચેલેન્જિંગ રોલની, કારણ કે સિમરનમાં પણ જે રોલ કર્યો એ કોઈ જાણીતો એક્ટર કરવા તૈયાર ના થાય એ પ્રકારના લુકની સાથે મેં કરવાનું રિસ્ક લીધું અને સફળ થયો. એના પછી એ જ પ્રકારના રોલ મારી પાસે આવવા માટે જે મારે નહોતા કરવા, હિન્દીની લાલચમાં પણ નહોતા કરવા, એ કારણસર મેં ના પાડી અને વેઇટ કરી રહ્યો છું કે ત્યાં પણ એવો કોઈ ચેલેન્જિંગ રોલ હશે તો ચોક્કસ કરીશ. બાકી મારું ગુજરાતી ભાષાનું આટલું મોટું આંગણ છે કે જ્યાં મને જે પ્રકારના રોલ કરવા છે એ પ્રકારના રોલ જ્યાં સુધી મળતા રહેશે ત્યાં સુધી હું પ્રેફરન્સ મારું ગુજરાતી જ રહેશે. આગળના 3 પ્રોજેક્ટ છે જે જૂન જુલાઈ પછી આપણે લોકોની સમક્ષ લાવીશું, જેનું શૂટિંગ જેનું કામ ચાલુ છે. પણ એ પણ ફરી પાછા એવા સબ્જેક્ટની સાથે આવીશ કે જે બીજા કોઈની વાર્તા નહીં લાગે. ફિલ્મ જોતી વખતે તમને તમારા ઘરની અંદર બનતી વાતો લાગશે. એક થ્રિલર છે એમાંથી, એક સસ્પેન્સ છે અને એક એકચ્યુઅલી જુદી જ ઉંમરની લવ સ્ટોરી છે. આવા 3 સબ્જેક્ટની ઉપર કામ કરીએ છીએ. પણ આજે આપણે વાત કરવા ભેગા થયા છીએ જલસાગરની, જે 10મી મે તમારી સમક્ષ આવી રહી છે. એક્સપિરિયન્સ દરેક ફિલ્મ માટેનો મારો ઉમદા જ રહે છે, કારણ કે કલાકાર તરીકે જેટલું ઓનેસ્ટીથી કામ કરવાનો મેં પ્રયત્ન કર્યો છું કોઈ એમ ના કહી શકે કે એક ફિલ્મમાં મેં ઓછી મહેનત કરી. સો દરેકે દરેક ફિલ્મનો રોલ મને એટલો સંતોષજનક જ્યારે લાગે ત્યારે જ હું કરવાની હા પાડું છું, એટલે જ હું ખૂબ ઓછી ફિલ્મ કરી રહ્યો છું. જલસાગરનો અનુભવ બહુ પુષ્કળ રહ્યો, કારણ કે માણસ તરીકે અમુક પરિસ્થિતિ વિશે ક્યારે વિચાર્યું નહોતું, આ ફિલ્મ કરતી વખતે વિચારવાનો મોકો મળ્યો. માણસ તરીકે વધારે ઇમ્પ્રુવ થયો કે નહીં
મારી આસપાસના વ્યક્તિઓ સુધી પણ આ સંદેશો લઈ જાઉં તો એમની ઘરની અંદર બેઠેલા બે વ્યક્તિઓ જે છે જેની જિંદગીની અંદર પાનખર આવી ચૂકી છે એમાં ક્યાંક વસંત આપણે ઉભી કરી શકીએ. વેલકમ. હાય, હેલો એવરીવન, મારું નામ નિખિલ પરમાર છે અને મારી ફિલ્મ આવી રહી છે જેનું નામ છે જલસાગર. એમાં મારો રોલ, મારા કેરેક્ટરનું નામ છે. ગુજરાતી મૂવી કરવાનું એક જ કારણ છે કે મને મારા ભાષા પ્રત્યે છે. ઓબ્વિયસલી હું બીજી જગ્યાએ પણ ટ્રાય કરું છું, એવું નથી કે નથી કરતું, પણ જે ભાષા છે ઓબ્વિયસલી એને જીવતી રાખવી પડે. આજે ગુજરાતી ફિલ્મ ઘણી બધી આવી રહી છે અને આ જલસાગરનો સબ્જેક્ટ એટલો સુંદર હતો કે હું એને ના ના પાડી શકું. આ ફિલ્મના પ્રોડ્યુસર ડિરેક્ટર અતુલ પટેલ જયારે આવ્યા કે આવા ફિલ્મમાં એક યંગ છોકરો છે જે અનાથ છે અને હિતેન કુમાર સાથે આખી ફિલ્મમાં શું, એ જ વાત હું સાંભળીને મેં કીધું કે ઓકે સર, આ ફિલ્મ તો હું જ કરીશ. આ જનરેશન માટે તો અને આ જલસાઘર ફિલ્મમાં મારું સ્મિતા નામનું કેરેક્ટર છે અને આ સ્મિતા જે જીવનની રચનાઓ છે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે એક સ્ત્રીની જે ઘટનાઓ બધી બને છે એ જે રીતે જીવતી હોય છે બરાબર, એ કંઈક ને કંઈક પોતાનું જીવામાં પોતાની પરિવાર યા પોતાની સાથે જે લોકો કનેક્ટ છે એ બધાની જિંદગી જીવામાં અને જીવામાં એ પોતાની જિંદગી જીવવાનું હંમેશા સ્ત્રી ભૂલી જતી હોય છે અને એ બલિદાન આપ્યા પછી પણ એ સ્ત્રીને શું ભરવું પડે છે એ આ ફિલ્મમાં તમને જોવા મળશે અને કહે છે કે બધા સાથે જીવો, બધાની લાગણીઓને માન આપો, પણ ક્યાંય જ્યારે તમારી લાગણીને તમને માન ના મળે ને ત્યારે તમે કેવી રીતે તમે જીવો છો અને વેદના શું છે, એક સ્ત્રીની વેદના શું છે એ તમને આ ફિલ્મમાં જોવા મળશે. તો હું એટલું કહીશ કે જે આપણી બહેનો છે, સ્ત્રીઓ છે, એ ભલે પોતાના પરિવાર માટે કે પોતાના લોકો માટે એ અથાગ મહેનતથી પોતાના ઈચ્છાઓ બધી પૂરી કરે, એના ખ્વાહિશો એના સપનાઓ પૂરા કરે, પણ સાથે સાથે પોતાની જિંદગી જીવવાનો એ બિલકુલ ના ભૂલે. એનો હક છે પોતાની જિંદગી જીવવાનો અને એ આ ફિલ્મમાં તમને જોવા મળશે કે એક સ્ત્રી પોતાનો હક કે પોતાની જિંદગી નથી જીવતી તો એને કેટલી જીવનના અંત સુધીમાં એને કેટલી વેદનાઓ આવે છે. આપણે અત્યારે 100 મૂવી પૂરી કરી છે તો એ એક્સપિરિયન્સ કેવો રહ્યો? એન્ડ આઈ એમ સો હેપી કે ભગવાને મને એક્ટર બનાવી છે અને મને ઘણા બધા પાત્રો નિભાવવા મળ્યા છે અને એ હરેક પાત્રોમાં ક્યાંક ને કંઈક જીવનમાં કોઈકની વ્યથાઓ હોય છે, પોતે ક્યાંક ને કંઈક એક બધા જિંદગી જીવતા હોય છે, એ જિંદગીને મારે ફીલ કરીને એ લોકો સુધી પહોંચાડવાનો લાવો કે એ કર્તવ્ય નિભાવવાનું મને મળ્યું છે એક એક્ટર તરીકે, એની માટે હું બહુ ખુશ છું. અઢળક ફિલ્મો કરી અને કે છે ગુજરાતી ફિલ્મો નથી જોતા તમે દર્શકો લોકો ગુજરાતી હોવા છતાં બી, તો હું કહીશ કે ગુજરાતી ફિલ્મ કરતા કરતા તે ગુજરાતી ફિલ્મની તાકાતથી ને તે મેં હિન્દી ફિલ્મો 5 કરી છે. એમાં રિસન્ટલી રિલીઝ થઈ હતી, મને સામેથી ઓફર હતી ગુજરાતી ફિલ્મો કરીને મારું કામ જોઈને, કે આમિર ખાન પ્રોડક્શન સિક્રેટ સુપરસ્ટાર એ ફિલ્મ મેં કરી છે અને એ રિસન્ટ એ પહેલાં મેં કરી છે ડેજી સાની સાથે રામ રતન, તો અને લઈ જા પરદેશી, સરફરોશી, હિન્દી ફિલ્મો મને સામેથી મળી છે. તો ગુજરાતી ફિલ્મો ને હું ખૂબ પ્રેમ કરું છું કેમકે મારી ભાષા છે અને હું હંમેશા જીવનના અંત સુધી કરતી રહીશ અને 100 ફિલ્મો કે એની પણ કર્યા પછી આ ફિલ્મની મજા જેમ મેડમે પૂછ્યું છે તો આ ફિલ્મમાં મેં કીધું એમ મારા સપના પૂરા થઈ રહ્યા છે. હરેક વ્યક્તિનું એક સપનું હોય છે કે ગોલ હોય છે, તો હું ક્યાંક નાની હતી ત્યારથી જોતી હતી કે પ્રેમ કુમાર ગુજરાતી ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર, તો એ ક્યારે એમ એની સાથે કામ કરવાનો મને મોકો મળે, મેં ઘણા બધા કલાકારો સાથે કામ કર્યું. તો આ ફિલ્મમાં મને હિતેન સર સાથે મને ફિલ્મ કરવાનો મોકો મળ્યો અને કામ કરતા કરતા અમે ઘણી વાર કહેતા હતા, અમે ઘણા ટાઈમથી મિત્રો છીએ તો અમે ઘણી વાર વાત કરતા સર તમારી સાથે ક્યારે ફિલ્મ થશે એ બી મને કહેતા હતા થશે ઓલવેઝ. તો હું કહીશ કે તમારા સપનાને જાગૃત રાખો, એની પાછળ મહેનત કરો, તો
સપના ચોક્કસ પૂરા થાય છે તમારા. તો જેમ મારા કહેવાય છે ને શાહરૂખ નો ડાયલોગ, કિસી ચીજ કો સિદ્ધ સે પાણી કી કોશિશ કરો તો પૂરી કાયનાત મિલાને કી સાજિશ મેં લગ જાતી હૈ. તો યહી હુઆ મેરે સાથ.